સાથે સાથે હું ભણીશ તો ડૉક્ટર બનીશ એવું કહેતો હતો. મોટા ભાઈને 17 વર્ષ પછી એ બાળક થયું છે, એ બેબી થઈ છે. 17 વર્ષ પછી એ બાળક એ મરી જાય તો સાહેબ એના માટે કેવું કહેવાય એ જોવાની વાત છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાતા સર્જાયેલા અકસ્માતમાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાના મોત થઈ ગયા. પરિવારોમાં શોક છે, ન્યાય માંગી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે. ભોગ બનનારા પરિવારોમાંથી એક પરિવારમાં માતા પિતાને 17 વર્ષ પછી મળેલી દીકરી છીનવાઈ ગઈ તો બીજા એક પરિવારે ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહેલો દીકરો ગુમાવ્યો. આ છે 12 વર્ષના મોહમ્મદ અયાનના પિતા અનીસભાઈ, જેમણે વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પોતાનો એકમાત્ર પુત્ર ગુમાવી દીધો. તેમણે દીકરા સાથે થયેલી છેલ્લી વાત અને તેના શું સ્વપ્ન હતા રડતી આંખે તેની વાત કરી. સ્કૂલે 7:30 મિલવા ગયો ત્યારે મારી જણે વાત થઈ હતી, બસ પપ્પા હું જાઉં છું એટલું કીધું એણે, બસ ને અલ્લાહ હાફિઝ કીધું એણે. બસ બીજું કોઈ એના પછી કોઈ મારી વાત નહીં થઈ. રોજ મને 10 થી 15 ફોન કરીને વાત કરે, કાલે એનો એક કંઈ ફોન નહીં આવ્યો. સવારે એને મિલવા ગયો જ મારી છેલ્લી વાત થઈ એની જોડે. એણે સામે ચાલી લીધું પપ્પા મને. એને હાફિઝ બનવા જવું હતું સાહેબ, એણે સામે ચાલી ગયું મને હાફિઝ બનવા જવું છે. અને સાથે સાથે હું ભણીશ તો ડૉક્ટર બનીશ એવું કહેતો હતો. પણ આ કોર્પોરેશનને સ્કૂલવાળાએ મારા છોકરાનો જાન લઈ લીધો સાહેબ, મને હિસાબ અપાવો. પીડિત પરિવારો અને ઘણા સ્થાનિકોએ શાળાની બેજવાબદારી, પ્રશાસનની બેદરકારીને લીધે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આરોપ મૂક્યો. હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનો ગુસ્સામાં છે. વડોદરાના આજવા રોડ પર રહેતા કુતુબુદ્દીન ખલીફાના બંને ભાઈના 2 બાળકો હરણી તળાવ બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલી દીકરી આસ્થ્યા તેના માતા પિતાને 17 વર્ષ બાદ થયેલું સંતાન હતું. હું એમના મોટા બાપો છું, મારા ભાઈ છે બંને, બંને ભાઈઓના બાળક છે. મોટા ભાઈની બેબી છે, નાના ભાઈની બાબો છે. એટલે બંને કાકાના કઝિન્સ, ફર્સ્ટ કઝિન્સ છે, ફર્સ્ટ કઝિન છે બંને. બંનેમાં એક એક માટે એક મોટો ભાઈ છે અમારો. એ મોટા ભાઈને 17 વર્ષ પછી એ બાળક થયું છે, એ બેબી થઈ છે. 17 વર્ષ પછી એ બાળક એ મરી જાય તો સાહેબ એના માટે કેવું કહેવાય એ જોવાની વાત છે. અને આવી મેઇન વસ્તુ સાહેબ એ છે કે એ લડકી, એ છોકરી અત્યારે તે જવાની હતી, લંડન જવાની હતી. એનો અત્યારે મેડિકલમાં થઈ ગયો હતો ને એ વિઝા આવવાની તૈયારી હતી. હવે આ બનાવ બની ગયો. આ પરિવારની માંગ છે કે તેમને રૂપિયાની સહાય નથી જોઈતી, તેમને ન્યાય જોઈએ છે. તેઓ ઈચ્છે છે કે જેમની બેદરકારીને કારણે આ બાળકોના મોત થયા છે તેમને કડક સજા થવી જોઈએ.